હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા વટાણાના એકદમ ટેસ્ટી એવા ઢોકળા. ખૂબ જ ઓછી મિનિટમાં બની જાય છે અને સવારના નાસ્તા માટે તો બેસ્ટ જ છે. તો શિયાળામાં આપણે લીલા વટાણા ખાતા જ હોય છે, તો એમાંથી આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો. સૌથી પહેલાં એક બાઉલની અંદર એક કપ આપણે સૂજી ઉમેરવાનો છે, એક ચમચી બેસન, અડધા કપ જેટલું આપણે ખાટું દહીં ઉમેરવાનું છે. દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીંયા આગળ આપણે થોડું થોડું પાણી લઈ અને ખીરું તૈયાર કરવાનું છે. જે રીતે આપણે રવાના ઢોકળાનું ખીરું કરીએ છીએ, બસ એ જ રીતનું રાખવાનું છે ટેક્સચર. તો અહીંયા આપણે થોડું થોડું પાણી લેવાનું છે, જેથી આપણું ખીરું છે તે બહુ પતલું ના થઈ જાય. તો ટોટલ મેં આપણે અત્યારે અડધા કપ જેટલું પાણી યુઝ કર્યું છે. પછી આપણને જરૂર પડશે તો આપણે ફરીથી યુઝ કરીશું. તો બસ અહીંયા આગળ પાણી એડ કરી અને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આગળ આ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એને ઢાંકી નાખવાનું છે અડધો કલાક માટે, જેથી આપણું જે રવો છે, સૂજી છે, તે એકદમ ફૂલી જાય. ત્યાં સુધીમાં આપણે અડધા કપ જેટલા લીલા વટાણા લીધા છે, એકદમ ફ્રેશવાળા. એને આપણે પાણી વગર જ ક્રશ કરી લેવાનું છે, બહુ પેસ્ટ નથી કરવાની, દરદરું પીસવાનું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતે દરદરું પીસાઈ ગયું છે. અડધો કલાક થઈ ગયો છે, ખીરું પણ સેટ થઈ ગયું છે. જે આપણે વટાણાની પેસ્ટ તૈયાર કરી છે તે બધી જ એડ કરી દેવાની છે. તો અહીંયા આગળ વટાણાની જગ્યાએ તમે લીલા ચણા, લીલી તુવેર પણ એડ કરી શકો છો. અહીંયા આગળ એક ચમચી મરચાંની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરી દેવાની છે. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે અને અડધા કપ જેટલા ફ્રેશ કાપેલા ધાણા એડ કરી અને ફરીથી મિક્સ કરવાનું છે. અત્યારે તમને જરૂર લાગે તો તમારે અહીંયા આગળ પાણીનો યુઝ કરવાનો છે, જેથી ખીરું એકદમ પરફેક્ટ આપણું કન્સિસ્ટન્સી આવી જાય. તો બસ આ રીતનું તમારે મિક્સ કરવાનું છે. ફરીથી મેં અડધા કપ જેટલું પાણી યુઝ કર્યું છે. તો વિડીયો ગમ્યો હોય અત્યાર સુધી તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, ગુજરાતી કિચન પર નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો. ખીરું તૈયાર થઈ ગયું છે. એક બાજુ તમારે સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું છે. અહીંયા આગળ આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સાથે જ આપણે એક ચમચી જેટલો ઇનો ઉમેરવાનો છે, ફ્રૂટ સોલ્ટ, અને બસ સરખી રીતે મિક્સ કરવાનું છે. તો તમારું સ્ટીમર ઇનો નાખતા પહેલાં તમારું ગરમ થઈ જવું જોઈએ, તો આ રીતે ફૂલી જાય બેટર. એટલે આપણે એક ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને બધું જે ખીરું છે તે આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે. તમે બે થાળીમાં, નાની નાની થાળી હોય તો તમે બે થાળીમાં ટ્રાન્સફર કરી શકો છો અને સરખી રીતે આપણે સેટ કરી લેવાનું છે. તો આપણું જે પ્લેટ છે તે એકદમ તૈયાર થઈ ગઈ છે ઢોકળાની. હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી લેવાનું છે બસ. તો હવે આપણે એને 15 મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે. સ્ટીમર આગળ એકદમ સરખી રીતે ગરમ થઈ ગયું છે. તમારે જે ઢાંકણું છે, તો જે પાણીવાળું હોય વરાળથી તેને ઉછી અને પછી આ રીતે ઢાંકણ ઢાંકી લેવાનું છે. 15-1 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણા આ ઢોકળા એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. 2 મિનિટ જેવું એને ઠંડા થવા દઈશું. પછી એની અંદર આપણે 2 ચમચી વઘાર કરવાનો છે, એટલે તેલ મૂકીએ વઘારમાં અને રાઈ મૂકી દઈશું 1 ચમચી જેટલી, અને ત્યાર પછી સફેદ તલ 2 ચમચી જેટલા ઉમેરી દેવાના છે. અહીંયા આગળ આપણે લીલા મરચાં સ્વાદ પ્રમાણે તમારે વધારે ઓછા કરી શકો છો. ગેસની આ સ્લો કરી હવે મીઠા લીમડાના પાન એડ કરી અને આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે. જે ઢોકળા તૈયાર કરેલા છે એની અંદર આપણે આ વઘાર એડ કરી દેવાનો છે. તો બસ આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે. સ્પ્રેડ કરી દેવાનો છે. તમને જો ઉપરથી ધાણા ગમે તો તમે આ રીતે લાસ્ટમાં ધાણા એડ કરી દેવાના છે. તો ઢોકળા એકદમ પરફેક્ટ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે. અને હા, આ ઢોકળા ગરમ ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે. એમનેમ પણ ખાસો ચટણીની પણ જરૂર નહીં પડે એટલા આ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે આ રેસીપીને ટ્રાય કરી નીચે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.